કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ઓકે, આપણે પ્રકરણ ત્રણની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આદેશની રીત ચાલી રહી હતી. તમે આની પહેલાંના વિડીયોમાં આદેશની રીત તમે ભણ્યા છો. આદેશની રીતની અંદર ઉદાહરણ 7 મેં તમને સમજાવી દીધું અને સ્વાધ્યાયનો પહેલો દાખલો લગભગ, હા, પહેલા દાખલાની અંદર કેટલા હતા ટોટલ એ પણ જોઈ લઈએ. 6 દાખલા હતા એ પણ મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યા છે. હવે આપણે આગળ વધીએ કે ઉદાહરણ 8, 9 અને 10 તરફ. ઉદાહરણ 8, 9, 10 એ હવે આપણે સમીકરણ જાતે બનાવવાના છે. અત્યાર સુધીના સમીકરણમાં રેડીમેડ આપ્યા હતા, હવે આપણે જે દાખલાનો અભ્યાસ કરીશું આદેશની રીતમાં, એમાં આ ઉદાહરણ છે, આના પછી સ્વાધ્યાયને આવશે, તો એમાં આ રીતે આપણે અભ્યાસ કરવાનો છે. સૌ પ્રથમ આપણે અહીંયા ટાઇટલ આપી દઈશું ઉદાહરણ 8, એનો ઉકેલ મેળવીશું. આમાં રકમ વાંચવાની ખાસ, વિદ્યાર્થી મિત્રો, આફતાબ એની દીકરીને કહે છે, એક આફતાબ નામની વ્યક્તિ છે, તેના દીકરીને એવું કહે છે કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વ્યક્તિ તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. 7 વર્ષ પહેલાંની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે પહેલાં તો હાલની ઉંમર ધારવી પડે, માટે લખવું પડે, ધારો કે આફતાબની હાલની ઉંમર બરાબર એક્સ, અને કોણ છે? તો કે ભાઈ તેની પુત્રી છે, અહીંયા કીધું છે 7 વર્ષ પહેલાં એની દીકરીને વાત કરે છે. તો આફતાબની દીકરીની હાલની ઉંમર મેં વાય ધારી લીધી. કઈ ધારી લીધી? વાય. હવે તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર કે અહીંયા એવું કીધું છે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં. તો આ બંનેની ઉંમર એટલે હું લખીશ 7 વર્ષ પહેલાંનું હું ટાઇટલ આપીશ. તો 7 વર્ષ પહેલાંના ટાઇટલમાં આપણે શું લઈશું વિદ્યાર્થી મિત્ર? તો અહીંયા લખી શકાય કે હવે આફતાબની ઉંમર શું થાય? 7 વર્ષ પહેલાં કીધું છે તો x-7, અને એની દીકરીની ઉંમર પણ 7 વર્ષ પહેલાંની લેવા જઈએ તો એ પણ y-7 થાય. તમને ખબર છે આ વસ્તુની. ઓકે, મારે બીજું આગળ તમને કશું આમાં સમજાવવાનું આવતું નથી. હવે કોની ઉંમર કોના કરતાં વધારે છે? આ ખાસ સમજો વિદ્યાર્થી મિત્ર, આ એક મારી સ્ટ્રીક છે. કરતા પહેલાં કોણ છે એ જુઓ. કરતા પહેલાં તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી છે, ને એ પહેલાં કોણ છે? પહેલાંની ઉંમર, તે એટલે આફતાબની ઉંમર તે વખતની તારી, તારી એટલે એની દીકરીને કહી છે, 7 ગણી છે. બોલો 7 ગણા કોના કરવાના? 7 ગણા તમે કોના કરશો એ મને કહો તમે. તો 7 ગણા તમારે એની દીકરીના કરવાના, બિકોઝ ઓફ કરતા પહેલાં કોણ છે? તે વખતની તારી ઉંમર. એટલે હું અહીંયા 7 લખીશ અને એની દીકરીની ઉંમર y-7, અને સામે આફતાબની ઉંમર આવશે. કારણ કે દીકરી કરતા બાપ મોટો હોય માટે એની ઉંમર વધારે જ હોય, માટે 7 ગણી દીકરીની કરવાની થાય છે. દીકરો હોય, દીકરી હોય, કે નાની બેન હોય, નાનો ભાઈ હોય, તો એના ગણી કરી શકાય છે. ચલો આનું આપણે સાદું રૂપ આપી દઈશું, એટલે x-y = 7y-49 આ પ્લસ છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એન્ડ ધીસ પ્લસ છે આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે -49 + 7. તો x-7y = અને બાદ કરીશ -42, સમીકરણ નંબર 1. તો પહેલું સમીકરણ મળ્યું. આગળના દાખલાઓમાં આવા સમીકરણ રેડીમેડ આપેલા હતા, હવે આપણે જાતે બનાવવાના છે ને દાખલા ગણવાના છે. સિમ્પલ છે, એટલું વધ્યું ખાલી, બીજું કાંઈ છે નહીં. આગળ વધીશું. પછીના 3 વર્ષ પછી, એટલે હવે અહીંયા આપણે ટાઇટલ આપવાનું 3 વર્ષ પછી. આવા ઉંમરના દાખલામાં હંમેશા આવા ટાઇટલ આપીને ગણશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. તો હવે પહેલાં હું લખીશ આફતાબની ઉંમર 3 વર્ષ પછી. પછી કે એટલે ઉમેરો કરવાનો. તો આ એક્સ હતી હાલની ઉંમર, અને 3 વર્ષ પછી +3. દીકરીની ઉંમર શું થશે? તો કે ભાઈ y+3. બંનેમાં આમાં જેમ માઇનસ કર્યું 7 વર્ષ પહેલાં, એમ આમાં 3 વર્ષ પછી એટલે પ્લસ કરવાનું.
ખાસ સમજી ગયા? ઓકે, આગળ વધીશું. ઉંમર તારી તે વખતની ઉંમર કરતા ત્રણ ગણી છે. કરતા પહેલા કોણ છે? તે વખતની તારી એટલે દીકરી છે. અહીંયા લખીશ ઇક્વલ ટુ ત્રણ. દીકરીની ઉંમર વાય પ્લસ ત્રણ, અહીંયા એક્સ પ્લસ ત્રણ. જો વિદ્યાર્થી મિત્ર ગોખ્યા તો કોઈ દિવસ યાદ નહીં રહ્યા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, ગોખણ પટ્ટી કરતા નહીં, મહેરબાની કરીને. એટલે જ હું તમને સમજાવી રહ્યો છું કે આની અંદર ત્રણ ગણા કોના થશે. તો કરતા પહેલા કોણ છે મને એમ કહો. કરતા પહેલા તારી, તારી એટલે એની દીકરી છે, દીકરીની વાત કરે છે, દીકરી સાથે બોલે છે. તો દીકરીની ઉંમર જે આપી હોય એના કરતા ત્રણ ગણી છે, તો આ ત્રણ ગણા કોના કરવાના? તો કરતા પહેલા જે હોય એના કરવાના. તો આ દીકરી છે, તો વાય પ્લસ થ્રી એના ત્રણ ગણા સામે ઇક્વલ ટુમાં જે આપતાપ છે એની ઉંમર મૂકી દેવાની, એટલે એના પિતાની ઉંમર મૂકી દેવાની. ચલો આનું સાદુરૂપ આપી દઈશું. સાદુરૂપ આપી દઈએ તો શું થાય? એક્સ પ્લસ થ્રી બરાબર થ્રી વાય પ્લસ ત્રણ તરીને નવ. સ્વાભાવિક છે, એ તો થવાનું જ છે. આને આ બાજુ લાવી દઉં તો એક્સ માઇનસ થ્રી વાય બરાબર આ સામે જશે નાઇન માઇનસ થ્રી. તો આપણે લખીશું અહીંયા કે એક્સ માઇનસ થ્રી વાય બરાબર બાદ કરો એટલે છ, સમીકરણ નંબર બે. વિદ્યાર્થી મિત્ર, તમને અહીંયા એવું કીધું છે આદેશની રીતે શોધવાનું કે છે. તો આ બે સમીકરણો આપણા મહત્વના થઈ ચૂક્યા છે હવે. તો આ સમીકરણની અંદર કોઈ પણ એકમાં એક્સ કરતા કરો તમને ઈચ્છા પડી. ચલો હું આમાં જ કરી દઉં છું, એક્સને કરતા કરીશ તો સિક્સ પ્લસ થ્રી વાય સમીકરણ નંબર ત્રણ. ત્રણની કિંમત તમે બેમાંથી કરતા કર્યા તો એકમાં મૂકવા ન હતો, આગળની રીત આવી ગઈ. મેં તમને આગળ ભણાવી ચૂક્યો છું, આવા ઘણા બધા દાખલા ગણેલા છે. તો કહી શકાય કે સમીકરણ ત્રણની કિંમત, ત્રણની કિંમત સમીકરણ એકમાં, સમીકરણ એકમાં મૂકતા, મૂકી દઈએ આની અંદર મૂકવાની છે એક્સની જગ્યા. તો લખી સિક્સ પ્લસ થ્રી વાય, પછી પાછા છે હો માઇનસ સેવન વાય બરાબર માઇનસ બેતાલીસ. ચલો આની બાદબાકી કરીશ, અને આ છ પ્લસ છે સામે જશે તો માઇનસ, આ બેની બાદબાકી માઇનસ ચાર વાય. ઉત તારીખે કેમ માઇનસ ચાર વાય? સાતમાંથી ત્રણ જાય, પ્લસ માઇનસ માઇનસ એટલે મોટામાંથી નાનું બાદ થાય એટલે ચાર, મોટા નિશાની માઇનસ. સામે જશે માઇનસ બેતાલીસ માઇનસ છ, માઇનસ માઇનસ પ્લસ માઇનસ અડતાલીસ, માઇનસ માઇનસ ઉડી ગયા. વાય બરાબર અડતાલીસ છેદમાં ચાર, ચાર એકા ચાર, ચાર દૂના આઠ એટલે વાય બરાબર બાર વર્ષ. કોની ઉંમર આવી બાર વર્ષ? તો દીકરીની ઉંમર આવી, બિકોઝ ઓફ વાય એ દીકરીનું છે. આ જ કિંમત હું મૂકીશ સમીકરણ ત્રણમાં. તો લખીશ સમીકરણ ત્રણ પરથી શું લખીશ? તો કે ભાઈ હવે આ કિંમત આમાં મૂકી દે તો એક્સ બરાબર છ પ્લસ થ્રી અને વાયની જગ્યાએ બાર. શું થશે ખબર છે? એક્સ બરાબર છ પ્લસ બાર તરીને છત્રીસ, છ ઉમેરી દો એટલે બેતાલીસ વર્ષ. આ કોણ આવ્યું ભાઈ? તો આ ભાઈ આયા અફતાબની ઉંમર. તો અહીં લખવું પડે છેલ્લે. તમને શું કીધું છે? કઈ રકમ શોધવામાં, રકમમાં શું કીધું છે? આ પરિસ્થિતિને આદેશની રીતે ગણો. શું કરવાનું કહે છે? આદેશની રીતે. અહીં લખી શકાય કે અફતાબની હાલની ઉંમર કેટલી છે ભાઈ? એ હાલની ઉંમર અફતાબ માટે એક્સ છે એટલે બેતાલીસ વર્ષ, અને તેની દીકરી અથવા પુત્રી, તેની દીકરીની હાલની ઉંમર બાર વર્ષ હશે. કેટલી હશે? વ્યવસ્થિત લખીએ થોડું, બાર વર્ષ હશે. આ ખાસ નોંધ લખવી વિદ્યાર્થી મિત્ર. અહીંયા દાખલા ખાસ ગણવાના છે, તો કેવી રીતે ગણવાના મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. હવે જઈશું દાખલા નંબર, ઉદાહરણ નંબર નવ ઉપર. સમજીએ શું કહેવા માગે છે એની રકમ પહેલા. તો રકમ વાંચો, ચોપડી જોડે રાખો વિદ્યાર્થી મિત્ર. ટેક્સ બુક હંમેશા લેક્ચર ભરવા બેસો એટલે ટેક્સ બુક તમારી જોડે રાખો તો તમને બહુ મજા આવશે. ચાલો શું કહે છે કે બે પેન્સિલો અને ત્રણ રબરની કિંમત નવ રૂપિયા છે, ચાર પેન્સિલો અને છ રબરની કિંમત અઢાર રૂપિયા છે. તો એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. જ્યારે જ્યારે આવી કોઈ વસ્તુ માટે દાખલો ગણવાનો આવે છે વિદ્યાર્થી મિત્ર, તો પહેલાં તો એ વસ્તુની કિંમત ધારી લો. દાખલા નંબર છે આપણી પાસે ઉદાહરણ નંબર નવ અને એનો ઉકેલ. તો સૌ પ્રથમ આપણે ધારી લઈશું, ધારો કે કોને ધારવાની? મેં કીધું એક પેન્સિલની કિંમત ધારી લો,
एक पेन्सिल नी किंमत एक्स रुपया अने बीजु शू छे एक रबर नी किंमत एक इरेजर छे रबर नी किंमत बराबर वाय रुपया। चलो आपणे पहेलो जोईशु बे पेन्सिलो लो आ एक पेन्सिल नी किंमत छे बे पेन्सिल को ताने बे वडे गुणवा पड़े एटले टू एक्स त्रण रबर को एक रबर माटे वाय छे तो अहींया त्रण रबर थ्री वाय केटला रुपया टोटल आप्या छे नौ। आवा दाखला तो ईजी पड़े विद्यार्थी मित्र समीकरण एक पहला तो एक एक पेन्सिल के एक एक रबर की किंमत धारी ने पछी आ रीते गुणी नाखवानुं छे। त्यार पछी जुओ चार पेन्सिलो तो चार एक्स प्लस रबर छ छे छ वाय अने बराबर अढार समीकरण नंबर बे। जोई शको तो तमे फरथी कही दऊं छुं के एक पेन्सिल की किंमत जो एक्स रुपया होय तो बे पेन्सिल नी केटली थाय टू एक्स तो अहींया टू एक्स त्रण रबर की किंमत एक रबर की किंमत वाय छे तो त्रण नी त्रण वाय प्लस केम कर्युं तो पण एम कही छे के एनो कुल रुपया एना कुल नौ रुपया एटले बेनो सरवाळो थाय। एवी रीते आपणने चार पेन्सिल तो आनुं चार एक्स छ रबर तो आने गुणो एटले छ वाय एनुं टोटल अढार रुपया आप्युं छे। गमे ते एक समीकरण ने करता करो पण तमे जोई शको छो के बधाने बे वडे डिवाइड करी शकाय अहींया टू एक्स प्लस थ्री वाय बराबर नौ अहींया लखवानुं के बधाज पदों ने बे वडे भागता तो समीकरण मने त्रण मळ्युं अने हमेशा जो आ बे समीकरण केवा आवी गया सेम टू सेम तो आगळ दाखलो गणवानी कोई जरूरियात रहेती नथी। केम के भाई अहींया वायनी कोई किंमत होई शके छे वायनी कोई चोक्कस किंमत उकेल स्वरूपे मळती नथी एक्सनी पण कोई किंमत मळती नथी एटले अहींया कही शकाय बन्ने समीकरण एक अने त्रण समान होवाथी उकेल मळतो नथी। આવી પરિસ્થિતિમાં શું લખી શકાય જ્યારે ઉકેલ ન મળે ત્યારે તો આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે એક પેન્સિલ એક રબરની અનન્ય કિંમત મળે છે શું મળે છે માટે એક પેન્સિલ અને એક રબર આમાં ગણવાની જરૂર નથી બે સમાન આવ્યા એટલે મેં બે વડે ડિવાઈડ કર્યા તો બાય ચાન્સ સરખા આવી ગયા સરખા ન આવે તો ગણવાનો છે માટે અનન્ય કિંમત શોધી શકાય નહીં એટલે એક કિંમત ન મળે રબરની કિંમત અનન્ય શોધી શકાય નહીં અથવા શોધી શકાતી નથી એટલે કે આ બંનેના ઉકેલ સમાન મળે છે આ પરિસ્થિતિમાંના ઉકેલ સમાન આવે એટલે એક એક કિંમત ન આવે કિંમત આવે તો અસંખ્ય ઘણી બધી કિંમતો આપણને મળે છે આટલું જ આ દાખલામાં વિદ્યાર્થી મિત્ર લખવાનું છે। જઈશું આપણે ઉદાહરણ નંબર 10 ઉપર 10માં દાખલામાં શું કહે છે એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 10 નો ઉકેલ રેલવેના બે પાટાના સમીકરણો આપેલા છે પહેલું સમીકરણ હું લખી નાખીશ એક્સ પ્લસ ટુ વાય માઇનસ ચાર બરાબર ઝીરો બીજું સમીકરણ આપ્યું છે હું અહીંયા લખી નાખીશ ટુ એક્સ પ્લસ ફોર વાય માઇનસ ટ્વેલ્વ બરાબર ઝીરો દ્વારા દર્શાવે શું રેલવેના બે પાટાઓ એકબીજાને છેદે છે આવું પૂછે છે રેલવેના બે પાટાઓ એકબીજાને છેદે છે આવો પ્રશ્ન પૂછવામાં આવે છે। અચ્છા ઓલાની જેમ જ આ બધા જ પદોને બધા જ અથવા તો ન એમ કરવું હોય ને તો આમાંથી બે કોમન કાઢો તો એક્સ પ્લસ ટુ વાય બે દુ ચાર માઇનસ છ બરાબર ઝીરો બે છંગ બાર આ છેદમાં જશે એટલે તો નીકળી જશે તો એક્સ પ્લસ ટુ વાય માઇનસ છ બરાબર ઝીરો શું થશે એક્સ પ્લસ અહીંયા જોઈ શકો છો આને સામે લઈ જાઓ એટલે એક્સ પ્લસ ટુ વાય બરાબર પ્લસ છ એક્સ પ્લસ ટુ વાય બરાબર પ્લસ આ ચાર આ છ સમીકરણ બેમાં એક્સ અને વાયના મૂલ્ય કેવા આવ્યા સરખા તો માટે એકબીજાને છેદે નહીં યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર એક્સ અને વાયના આગળ હોય એને સગુણકો કહેવાય સગુણકો સમાન હોવાથી રેલવેના બે પાટા એકબીજાને છેદે માટે કહેવાનું વિધાન હોવાથી વિધાન અસત્ય છે
અસત્ય છે, ક્યાંય એકબીજાને છેદશે નહીં, કારણ કે આનો ઉકેલ સામાન્ય ઉકેલ નથી, એક પણ સામાન્ય ઉકેલ મળતો નથી, માટે એકબીજાને છેદે નહીં. માટે કહી શકાય આવા સમીકરણોનો ઉકેલ અનન્ય. આપણે આગળના સમીકરણમાં શું લખ્યું હતું કે ભાઈ અનન્ય કિંમત શોધી શકાતી નથી, એમ આની અંદર પણ અનન્ય કિંમત શોધી શકાતી શકાતી નથી. માટે રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી, આવું લખવું પડશે. તો અહીંયા આપણા ત્રણે ત્રણ ઉદાહરણ કમ્પ્લીટ થાય છે. ઓકે, સ્વાધ્યાયની અંદર સેમ આવા હશે જ દાખલાઓ. તો એ દાખલાઓમાં આપણે આગળના વિડીયોની અંદર તેનો અભ્યાસ આપણે કરીશું. અત્યારે હાલ પૂરતું અહીંયા સુધી આપણે રાખીશું.